કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજના વિડિયોમાં આપણે ગણિતની અંદર ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ એમાં વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણો વિશે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ આપણે વાત કરી હતી કે તમે ચતુષ્કોણના પ્રકાર વિશે શીખ્યા, બરાબર, કે સમલંબ ચતુષ્કોણ, પછી પતંગાકાર ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે તમારે જે તમે જે સમાંતર બાજુ ચતુષ્કોણ શીખ્યા ને, એની જ અંદરના વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે તમારે અભ્યાસ કરવાનો છે. એના ત્રણ પ્રકાર છે, એમાં પહેલું છે સમબાજુ ચતુષ્કોણ, પછી બીજું છે ચોરસ, અને ત્રીજું જોઈશું આપણે લંબચોરસ. સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એની અંદરનો પહેલો પ્રકાર સમબાજુ ચતુષ્કોણ વિશે આપણે વાત કરીએ. તો સમબાજુ ચતુષ્કોણ કોને કહીશું? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જુઓ, અહીંયા આપણે એક ચતુષ્કોણ લીધો છે, ચતુષ્કોણ એ બી સી ડી. તો આ ચતુષ્કોણની જે ચારેય બાજુઓ છે એ ચારેય બાજુઓના માપ કેવા હોય? તો કે સરખા. એટલે એ બી નું માપ, બી સી નું માપ, સી ડી નું માપ અને ડી એ નું માપ, આ ચારેય બાજુઓના માપ કેવા હોવા જોઈએ? જો સરખા તો જ આ ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ. એટલે લખી શકાય કે એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર ડી એ. ખ્યાલ આવ્યો? જો એ બી નું માપ 5 હોય તો બાકીની ત્રણેય બાજુનું માપ પણ 5 સેન્ટીમીટર જ થાય. બીજું જોઈએ આગળ આપણે ચોરસ. તો એક મિનિટ, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ વિશે પણ વાત કરી લઈએ કે સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણો છે એ બંને વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. હવે લાસ્ટ વિડીયોમાં જ આપણે વાત કરી હતી કે દુભાગે એટલે કે વિકર્ણો જ્યાંથી જે બિંદુમાંથી પસાર થાય છે, બરાબર, તો ત્યાંથી એ બે સરખા ભાગમાં તો વહેંચાય જ છે. એટલે જ્યાંથી દુભાગે છે ત્યાં કાટખૂણો બનાવે છે. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આ વિકર્ણ આ બાજુ ગયો અને બીજો વિકર્ણ આ બાજુ ગયો, તો અહીંયા જે બિંદુ છે ત્યાં એ કયો ખૂણો બનાવે? કાટખૂણો. બધી બાજુ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં તમને કાટખૂણો બનતો જોવા મળશે. એટલે એમ કહેવાય કે સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણ છે એ પરસ્પર કાટખૂણે દુભાગે છે. આગળ વાત કરીએ આપણે ચોરસ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુના માપ સરખા હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહેવાય. જુઓ ફરીથી, અહીંયા એ બી સી ડી આ ચતુષ્કોણ છે, એ ચતુષ્કોણમાં ચારેય બાજુના માપ કેવા? સરખા, બરાબર. આગળ આપણે જોયું ચારેય બાજુના માપ સરખા એટલે સમબાજુ ચતુષ્કોણ. પણ ચારેય બાજુના માપ સરખા હોય અને એની સાથે સાથે જ્યાં એનો દરેક ખૂણો છે, ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી, તો ચારેય ખૂણાના માપ જો 90-90 અંશ હોય, બરાબર, દાખલા તરીકે માપ ખૂણો એ બરાબર 90, માપ ખૂણો બી બરાબર 90, માપ ખૂણો સી બરાબર 90, માપ ખૂણો ડી બરાબર 90, તો આ બધા જ ખૂણાના દરેકના માપ 90-90 અંશ છે. એટલે એ પણ શરત અંદર છે કે બાજુના માપ તો સરખા હોવા જોઈએ, સાથે સાથે ખૂણાઓના માપ પણ 90 અંશ હોવા જોઈએ. તો એ કયા પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ થયો? તો કે ચોરસ. એટલે જુઓ, અહીંયા લખ્યું છે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ડી બરાબર 90 અંશ. ખ્યાલ આવ્યો તમને? બે પ્રકાર જોઈએ આપણે, સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ. ત્રીજું જોઈએ આપણે લંબચોરસ. આના પણ જે વિકર્ણો છે લંબચોરસ જોતા પહેલાં ચોરસના વિકર્ણોની અંદર પણ એ જ વસ્તુ થશે કે ચોરસના જે વિકર્ણ છે એ વિકર્ણ પણ કાટખૂણે દુભાગશે, જેમ સમબાજુ ચતુષ્કોણના દુભાગે છે એ જ રીતે. અને આના જે વિકર્ણોના માપ છે કેવા હશે? સરખા. એટલે એસીનું માપ જે હશે એ જ માપ બીડીનું પણ થાય. ખ્યાલ આવી ગયો? હવે આપણે વાત કરીએ ચોરસની. જે સમાંતર બાજુ ચતુષ્કોણની સમસમયની બાજુઓના માપ સરખા હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને લંબચોરસ તરીકે ઓળખવામાં આવે. જુઓ, એ બી સી અને ડી બરાબર, તો સમસમયના બાજુના એટલે તો કે એ બીનું માપ જેટલું હોય એટલું જ માપ કોનું હોય? સી ડીનું હોય. અને બીજી સમસમયની બાજુની જોડ કઈ થાય? તો એ ડીનું માપ જેટલું હોય એટલું જ માપ બી સીનું હોય, બરાબર. એટલે સમસમયની જે બાજુઓ છે એ સમસમયની બાજુઓના માપ કેવા હોવા જોઈએ? તો કે સરખા. અને જે ખૂણા છે ખૂણાના માપ ચોરસની જેમ પાછા કેટલા હોવા જોઈએ? 90 અંશ હોવા જોઈએ, બરાબર. એટલે 90 અંશ હોય ચારે ખૂણાના માપ અને સમસમયની બાજુના માપ સરખા હોય તો એવા ચતુષ્કોણને આપણે શું કહીશું? તો કે લંબચોરસ, બરાબર. જુઓ, સમસમયની બાજુના માપ સરખા દર્શાવ્યા છે, એ બી બરાબર ડી સી અને એ ડી બરાબર
बीसी ख्याल आ गयो। હવે એનું માપ પણ એવી જ રીતે, તો માપ ખૂણો A બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C બરાબર માપ ખૂણો D બરાબર કેટલું, તો કે 90 અંશ। દરેક ખૂણાનું માપ કેટલા અંશ છે, તો કે 90 અંશ છે। અને એ સરસના અધીને આપણે કહી શકીએ કે આ જે ચતુષ્કોણ છે કયો, તો કે લંબચોરસ। લંબચોરસ ચોરસ વિશે તો તમે ઘણું બધું શીખી જ ગયા છો, નાના ધોરણથી ભણતા જાય છે બરાબર, પણ આટલી વિશિષ્ટતા તમને હવે કદાચ ખ્યાલ આવ્યો હશે કે એક્ચ્યુઅલમાં આપણે આને લંબચોરસ તરીકે કેમ ગણતરીમાં લઈએ છીએ, ચોરસને કેમ ચોરસ તરીકે ગણતરીમાં લઈએ છીએ, કે એની ચારેય બાજુના માપ સરખા, સાથે સાથે એના ચારેય ખૂણાના માપ પણ સરખા। એવી જ રીતે લંબચોરસની અંદર ચારેય ખૂણાના માપ સરખા અને સમસમયની બાજુના માપ કેવા હોય, તો કે સરખા હોય। એની સાથે વિકર્ણની વાત કરીએ તો લંબચોરસના જે વિકર્ણ છે એ પરસ્પર દુભાગે, એટલે બંને જ્યાંથી દુભાગે એટલે એકબીજામાંથી જ્યાંથી પસાર થાય ત્યાંથી એ બે સરખા ભાગમાં વહેંચાય બરાબર। આગળ વાત કરી છે દુભાગે શબ્દ તમને સમજાયો છે કે ડી બી અને સી એ આ બંને જો અહીંયા ઓ બિંદુ હોય તો ઓ ડી અને ઓ બી બંનેનું માપ કેવું થાય, તો કે સરખું, એ બે સરખા ભાગમાં વહેંચાઈ જાય। વિકર્ણના જે માપ છે એ માપની વાત કરીએ તો આની અંદર પણ વિકર્ણના માપ કેવા જોવા મળશે તમને સરખા, એટલે બી ડીનું માપ જેટલું હશે એટલું જ માપ કોનું થશે, તો કે એસીનું થશે બરાબર। ખ્યાલ આવ્યો તમને, તો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે તમે અભ્યાસ કર્યો, જોયું તમે કયા કયા પ્રકાર, તો કે સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ। આજે માહિતી તમે ભણ્યા છો એને તમારે સી ડબલ્યુની નોટમાં આકૃતિ સાથે લખવાની છે બરાબર, બધા પાસે પ્રેક્ટિસ વર્ક હશે જ, પ્રેક્ટિસ વર્કની અંદર તમને ડિટેલ આપેલી છે, તો આ જે છે એ તમારે સી ડબલ્યુની નોટમાં લખવાની રહેશે। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા જોઈશું। થેન્ક યુ।